સરસ મજાની એક નાની અને ચચુકડી ભગવાનની વાત કહી દો. જો મહારાજ આપણને પ્રત્યક્ષ દર્શન આપે કે સપનામાં દર્શન આપે, પ્રત્યક્ષ જ કહેવાય. હો, તમને કોઈ સપનામાં દર્શન આપે ક્યારે ભગવાન? સપનામાં આપે, સાયન્સ જોગી બેનો સપનામાં આપે આવે ને તો એ પ્રત્યક્ષ આવ્યા માનો. ભગવાન ઈ સપનામાં આવે ને, હોશિયારી કરો ને, કોને કોને સપનામાં ભગવાન આવે? ભગવાન ઈ બેનો, અરે બેનો પણ સપનામાં આવે. લે આહા, ચુડામાં એક અંબાશંકર જાની બ્રાહ્મણ હતા અને એક મયારામ મહેતા, બે મિત્રો બ્રાહ્મણ ને ખુબ સારા સત્સંગી. તે એક દિવસ એવો વિચાર કર્યો, હવે આપણે સંઘ લઈને ગઢડા જઈ, બધા તૈયાર કર્યા, સંઘ થયો મોટો, બધા ગઢડા જવા નીકળ્યા. એ ઢોલકા તબલા લઈને ગાતા વાતા જાય છે કે ભડકવા ગામ આવ્યું. ભડકવા તે એક આશ્રમ હતો ત્યાં રાત રોકાણા, વાળું પાણી કરી હવ હુતા ને. તે મયારામ મહેતા ને રાત્રે સપનું આવ્યું, તો એ સપનામાં મહારાજે આવ્યા ને એને કંઠી બાંધીને વ્રતમાન ધરાવ્યા આ મયારામ મહેતા. પછી તો હવારે નાઈ ધોઈ પછી પાછા હવે ઉપડ્યા સ્નાન, તે આવ્યા ગઢડા. ઘેલામાં સ્નાન કર્યું, રે મહારાજ ના દર્શન કર્યા, પગે લાગ્યા, હવ જે લાવ્યા તા એ બધી ભગવાનને એને ભેટ મૂકી. થોડાક દિવસ રહ્યા, ગૌ સંતો નો સમાગમ કર્યો, મહારાજ ના દર્શન કર્યા. પછી છે ને મહારાજ કે, હવે તમે આવ્યા એને ઘણા દિવસ થી, હાલો તમને બધાને કંઠી બાંધીને વર્તમાન ધરાવ. એમ કહી બધા સભા ભરાણી, તો મહારાજ બધાને કંઠી પહેરાવતા કે મયારામ મહેતા કે મહારાજ, મારે પણ વર્તમાન ધરાવવાના બાકી છે, મને કંઠી બાંધો. મહારાજ કે, તમને તો ઓલા ભડકવાના આશ્રમમાં નહોતી બાંધી? તો કે, મહારાજ એ તો સપનું આવ્યું હતું મને, મને સપનામાં તમે કંઠી બાંધી હતી. મહારાજ કે, એ સપનું અમારી ઈચ્છાથી આવે છે, તમારે મને સપનું હતું, અમે તો પ્રત્યક્ષ આવ્યા હતા, એટલે હવે તમારે ફરીને કંઠી બાંધવાની જરૂર નહીં, એમણે તમને પ્રત્યક્ષ કંઠી સપનામાં બાંધી, એ પ્રત્યક્ષ તમારે માનવાનું. આવી રીતે મહારાજ તો પ્રત્યક્ષ જ આવતા હોય, આપણે સપનું હોય એટલે મહારાજનો બહુ મોટો પાડ માનો. સપનામાં મહારાજ આપણને આવે, દર્શન આપે, કંઈક વસ્તુ આપી જાય, પછી ભલે હવે જાય કે વસ્તુ ન હોય, પણ તો મહારાજને તો પ્રત્યક્ષ જ માનવા. એટલે આવા મહારાજ દયાળુ છે, સહેજમાં રાજી થઈ જાય એવા છે, એટલે રાજી કરવા.